हेलो स्टूडेंट्स, हूँ जयंती भेल। आजना आ वीडियो लेक्चर में आप सबने आवकारु छू। वेलकम ऑल ऑफ यू। आज आप टेक्स्टबुकना यूनिट नंबर 4 पर जाइए छे। यूनिट नंबर चार एनु रीड 1, जेनु नाम छे ध एडजस्टमेंट। बराबर, ध एडजस्टमेंट ખૂબજ સરસ મજાનું રસપ્રદ યુનિટ ગુલઝાર દ્વારા લખાયેલું છે, એટલે કે આ યુનિટ જે છે એમાં તમારી સામે ઓથરનું નામ સ્પષ્ટ કરેલું છે। તો ઓથરનું નામ સ્પષ્ટ કર્યું છે એનો મતલબ એવો થયો કે જો આ યુનિટને અંતર્ગત, મીન્સ કે આ યુનિટને રિલેટેડ જો શોર્ટ નોટ આવી છે તો એમાં આપણે ઓથરનું ઇન્ડિકેશન કરશું। બરાબર છે, કારણ કે અહીં આગળ આપણી સામે ઓથરનો ઉલ્લેખ છે। રેડી? તો યુનિટ તો ખૂબ મજાનું છે જ। જે એડજસ્ટમેન્ટની પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા અહીં આપણી સામે લેખકે બહુ સરસ મજાના શબ્દો સાથે વર્ણવી છે। એની એકોએક મુમેન્ટ જે છે એ ખૂબ જ મજા આવે એવી છે। તો યુનિટમાં આપણે વધારે ડીલે ન કરતા યુનિટની શરૂઆત જ કરીએ, જેથી કરી અને તમને બધાને આ તો એક વાર્તા જેવું જ લાગશે, વાર્તા સાંભળતો એવું જ લાગશે। તો વ્યવસ્થિત રીતના સ્ટોરીને માઇન્ડમાં સેટ કરીએ, એના આધારે એના ટ્રુ ફોલ્સ છે, એની વોક્યુબ્યુલરી બેઝ ક્વેશ્ચન છે, શોર્ટ નોટ છે કે ક્વેશ્ચન આન્સર છે એને પણ સાથે આપણે સોલ્વ કરવાના છે। અને ઇન બિટવીન જો કોઈ ફંક્શનલ ગ્રામર એટલે કે લેંગ્વેજ ફંક્શન આવે છે તો એના વિશે પણ તમને હું પ્રશ્નો પૂછીશ। ઓકે, તો ચાલો એઝ યુઝ્યુઅલ પહેલાં આપણે આની વોક્યુબ્યુલરી એટલે કે હાર્ડ વર્ડ્સ જોઈ લઈએ અને આફ્ટર દેટ યુનિટ પર આગળ વધીએ। તો હવે પછીની નેક્સ્ટ સ્લાઇડ જે છે એ તમારી સામે વોક્યુબ્યુલરી બેઝ હાર્ડવર્ડ બેઝ છે। ઓકે, અહીં જે આ ટાઇટલની ઇમેજ જે મેં આપી છે એ ઇમેજ વિશે હું ચર્ચા કરીશ, પણ એ જેમ જેમ આપણી સ્ટોરી ડેવલપ થશે એમ એમ આ સ્ટોરીને તમારે તમારા મગજમાં રાખવાની છે, તમારી ટેક્સ્ટબુકમાં પણ છે। તો આ ઇમેજ જે છે એ એટ ધી એન્ડ ઓફ સ્ટોરી આપણને ઘણું બધું કહી જાય છે, બટ વી વિલ નોટ ડિસ્કસ અબાઉટ દેટ રાઇટ નાવ। ઓકે, તો ચાલો હવે વોક્યુબ્યુલરી બેઝ હાર્ડવર્ડ બેઝ જે સ્લાઇડ છે એના ઉપર આપણે જઈએ। તો આપણી સામે જે શબ્દો આવવાના છે યુનિટમાં એ આ મુજબ છે, સ્કેડ એટલે કે ભયભીત, સ્કેડ એટલે કે ભયભીત, ટ્રોમા એટલે કે માનસિક આઘાત, ટ્રોમા એટલે કે માનસિક આઘાત, એટોપ એટલે ટોચ ઉપર, એટોપ એટલે ટોચ ઉપર, પ્રે બરોબર, સોરી પ્રેયરી એટલે મૃતદેહના દહન માટે લાકડાની થોકડી, પ્રયરી એટલે મૃતદેહના દહન માટે લાકડાની થોકડી, હિન્દુ શાસ્ત્રોગત બરાબર છે, જે દેહ જે છે એને અગ્નિ સંસ્કાર દેવામાં આવે છે તો એના માટે જે લાકડાની વ્યવસ્થા કરેલી છે તે। ત્યારબાદ છે આપણી શબ્દ આપણી સામે કેવિલ, કેવિલ એટલે કોઈ પણ દોષ, કોઈ કારણ વિના દોષ કાઢવો, નાની નાની બાબતમાં વાંધો ઉપાડો બરાબર છે, એટલે વિધાઉટ રીઝન કોઈ પણ ઉપર બ્લેમ કરવું એટલે કેવિલ। ત્યારબાદ આપણી સામે શબ્દ છે સ્પત અથવા સ્તપ એટલે પગની પાટલી, પગની પાટલી। ત્યારબાદ આપણી સામે શબ્દ છે સ્ટેરીલી એટલે પરાણે રહેવું, સ્ટેરીલી એટલે પરાણે રહેવું। ત્યારબાદ શબ્દ છે આપણી સામે ફર્ટાઇલ એટલે ભાવથી, ફર્ટાઇલ એટલે ભાવથી, અહીં મતલબ એ લેવાનો છે બરાબર, આમ ફર્ટાઇલ એટલે ફળદ્રુપ થાય છે અહીં ભાવથી। વોમ્બ એટલે ગર્ભાશય, વોમ્બ એટલે ગર્ભાશય। ફ્યુનરલ, ફ્યુનરલ એટલે કે મૃત્યુ વિધિ બરાબર છે,
ફ્યુનરલ એટલે મૃત્યુવિધિ. વિસ્પર એટલે ધીરેથી બોલવું, વિસ્પર એટલે ધીરેથી બોલવું. સી હર ઇન ધ બિયોન્ડ, સી હર ઇન ધ બિયોન્ડ એટલે કે મૃત્યુ બાદ મળવું. સી હર ઇન ધ બિયોન્ડ એટલે કે મૃત્યુ બાદ મળવું, શબ્દ સમૂહ છે. ઓકે, બેયર એટલે કે ઠાઠડી, બેયર એટલે કે ઠાઠડી. રેડિયન્ટ એટલે તેજસ્વી કે ખુશખુશાલ, પ્રસન્ન. રેડિયન્ટ એટલે કે તેજસ્વી, ખુશખુશાલ કે પ્રસન્ન. ક્વિબલિંગ, ક્વિબલિંગ એટલે દ્વિઅર્થી બોલવું, ટૂંકમાં મેણા મારવા, કટાક્ષ કરવો એટલે દ્વિઅર્થી બોલવું એટલે કે ક્વિબલિંગ. ફ્લશ, ફ્લશ એટલે લાલચોળ થઈ જવું, ફ્લશ એટલે કે લાલચોળ થઈ જવું. કોર એટલે આત્માને, કોર એટલે આત્માને. ફીબલ, ફીબલ એટલે કે નિર્બળ, ફીબલ એટલે નિર્બળ. એડામન્ટ, એડામન્ટ એટલે કે કઠોર દિલના, એડામન્ટ એટલે કે કઠોર દિલના. એમિઝરી એટલે જાસૂસ, એમિઝરી એટલે જાસૂસ. ઓડિબલી, ઓડિબલી એટલે મુશ્કેલીથી સંભળાય તેવું, બરાબર. ઓડિયો શબ્દ જે છે એની ઉપરથી ઓડિબલી એટલે મુશ્કેલીથી સાંભળી શકાય તેવું. પેટી, પેટી એટલે તિરસ્કારને પાત્ર, બરાબર છે, અથવા ગૌણ જેને આપણે ઇગ્નોર કરીએ છીએ એ પેટી. ઇન્ટરવીન, ઇન્ટરવીન એટલે કે દરમિયાનગીરી કરવી, વચ્ચે નડતર બનવું, બરાબર. ઇન્ટરવીન એટલે કે દરમિયાનગીરી કરવી કે વચ્ચે નડતર બનવું. ક્વિપ એટલે કટાક્ષ કરવો, ક્વિબલિંગ ટાઈપ જ તે, ક્વિપ એટલે કટાક્ષ કરવો. રીપ્રિમેન્ટ, રીપ્રિમેન્ટ એટલે ઠપકો આપવો, ખીજાવવો, રીપ્રિમેન્ટ. ઓકે, જોઈએ નેક્સ્ટ સ્લાઇડ આવા જ વર્ડ સાથે. શબ્દો બધા ધ્યાનમાં રાખજો, જરૂર જણાય તો લખીને થોડા તૈયાર પણ કરજો. ઓકે, કારણ કે સ્ટોરી જે છે એમાં આ બધા શબ્દો બેસાડેલા છે, એનો મતલબ ત્યાં ખ્યાલ હશે તો જ આપણને ખ્યાલ આવશે બધો. ઓકે, ઓકે. બેર ધ બ્રન્ટ, બેર ધ બ્રન્ટ. ઓકે, તો હવે આ સ્લાઇડમાં આપણી સામે છે બેર ધ બ્રન્ટ એટલે કે સહન કરવું, બેર ધ બ્રન્ટ એટલે કે સહન કરવું. બીજો વર્ડ છે આપણી સામે વોશ આઉટ એટલે કે ધીમો અવાજ કરવો, વોશ આઉટ એટલે કે ધીમો અવાજ કરવો. જે વૃદ્ધાવસ્થાને કારણે અમુક પ્રકારના જ્યારે અવાજ કરીએ છીએ ત્યારે એ અવાજ જે છે એમાં મેઇન વર્ડ્સ જે છે એ ઓછા હોય છે અને બીજો અવાજ જે છે એ કંપન જાજુ હોય છે, એટલે અવાજ જે છે એ ધીમો હોય, એટલે એના માટે શબ્દ વપરાય વોશ આઉટ, ધીમો અવાજ કરવો. ઇમ્પ્રેશનેબલ, ઇમ્પ્રેશનેબલ એટલે કે સરળતાથી અસર પાડવી કે પ્રભાવ પાડવો, બરાબર. આપણે ઇમ્પ્રેશન શબ્દથી વાકેફ છીએ. ઇમ્પ્રેશનેબલ એટલે કે સરળતાથી અસર પાડવી કે પ્રભાવ પાડવો. પ્રોવોક, પ્રોવોક એટલે ખીજવવું કે પજવવું, પ્રોવોક એટલે કે ખીજવવું કે પજવવું. પરેડ, પરેડ એટલે ઝડપથી કવાયતની જેમ ચાલવું, બરાબર. પરેડ શબ્દથી આપણે વાકેફ છીએ, બરાબર. 26 જાન્યુઆરી, 15 ઓગસ્ટ, આ ઉપરાંત એનસીસીના કેડેટ કે એરવિંગના કેડેટ એ બધા લોકો જે છે એની સામે આ પરેડ શબ્દ જે છે એ આપણે જોયેલી છે. ઓકે, પરેડ એટલે ઝડપથી કવાયતની જેમ ચાલવું. સ્કૂપ, સ્કૂપ એટલે કોઈને હૂંફ આપવા ભેટવું, કોઈને હૂંફ આપવા ભેટવું. ત્યારબાદ આપણી સામે શબ્દ છે વેગર, વેગર એટલે શરત, વેગર એટલે શરત. નેક્સ્ટ વર્ડ આપણી સામે છે હોલો, હોલો એટલે કે દંભ, હોલો
એટલે કે દંભ. સ્ટાન્ડર્ડ ટેનમાં આપણી સામે એનો સિનોનેમ્સ નિયરેસ્ટ મિનિંગ આવ્યો તો એરોગન્ટ, બરાબર. તો હોલો એટલે દંભ. ત્યારબાદ શબ્દ છે રાસ્પ, એટલે કર્કશ અવાજ. રાસ્પ એટલે કર્કશ અવાજ. એશિજ એટલે રાખ. એશિજ એટલે રાખ. ઇમર્સન એટલે અસ્થિ વિસર્જન. ઇમર્સન એટલે અસ્થિ વિસર્જન. ત્યારબાદ છે અન. અન એટલે અસ્થિકુંભ, બરાબર. ચિતા ભસ્મ રાખવાનું પાત્ર. ઓકે, હવે આ ત્રણ શબ્દને આધારે તમને એક મૂવીની યાદ અપાવું છું. એટલે આ ત્રણ શબ્દો જે છે એ તમારા મગજમાં આવી જશે, બરાબર. એશિજ એટલે રાખ, અન એટલે અસ્થિકુંભ. એશિજ એટલે કે જે અસ્થિ હોય છે, અસ્થિને રાખવા માટેનો કુંભ, એટલે કે નાનું એવું પાત્ર. ઇમર્શન એટલે કે વિસર્જન કરો. ઓકે, તો એની માટે આપણે ચેન્નાઈ એક્સપ્રેસ મૂવીને યાદ કરીએ. ચેન્નાઈ એક્સપ્રેસ, બરાબર, કે જેમાં હીરો જે છે એના દાદા જે એક્સપાયર થાય છે, અને પછી હીરો જે છે એ અસ્થિકુંભ એટલે કે અર્નને, બરાબર, અર્ન લઈ અને એ ઇમર્શન માટે એટલે કે અસ્થિ વિસર્જન માટે એ નીકળી પડે છે. ઓકે, તો અસ્થિકુંભ છે એમાં શું છે તો કે એશિજ. ઓકે, તો અન, એશિજ અને ઇમર્શન એ આ મૂવીના દ્રશ્ય દ્વારા તમને ખ્યાલ આવી જશે કે એ શબ્દ શું છે, બરાબર. અને આ આપણી સ્ટોરીમાં પણ એનો કંઈક પાર્ટ છે. ઓકે, એ શું છે એ સ્ટોરીમાં જ જોશું. એવિડન્ટ એટલે કે સ્પષ્ટ. એવિડન્ટ એટલે કે સ્પષ્ટ. ટુ લેટ અપ. ટુ લેટ અપ એટલે ઓછું થવું. ટુ લેટ અપ એટલે કે ઓછું થવું. ટેકન અબેક. ટેકન અબેક એટલે આશ્ચર્ય થવું, બરાબર. ટેકન અબેક એટલે કે આશ્ચર્ય થવું શબ્દ સમૂહ છે, ફ્રેઝ છે. ઉપર પણ ટુ લેટ અપ એ પણ ફ્રેઝ હતો. થ્રેશ એટલે કે મારવું. થ્રેશ એટલે કે મારવું. બેરલી ઓડિબલ. બેરલી ઓડિબલ એટલે એકદમ ધીમો અવાજ. બેરલી ઓડિબલ એટલે એનો મતલબ એકદમ ધીમો અવાજ, એટલે કે માંડ માંડ સાંભળી શકાય એવો અવાજ. વેધર બેટ. વેધર બેટ એટલે શરત મારવી. વેધર બેટ એટલે શરત મારવી. બિલોંગિંગ્સ એટલે અંગત વસ્તુઓ. બિલોંગિંગ્સ એટલે કે અંગત વસ્તુઓ. કાર્ટ અવે. કાર્ટ અવે શબ્દ સમૂહ છે એટલે દૂર લઈ જવું. કાર્ટ અવે એટલે દૂર લઈ જવું, બરાબર, અથવા દૂર કરવું. પે હીડ ટુ. પે હીડ ટુ એટલે કે ની તરફ ધ્યાન આપવું. પે હીડ ટુ, ની તરફ ધ્યાન આપવું. ઓકે, આ પણ ફ્રેઝ જ છે. ડેમ એટલે ખરાબ, બરાબર. ડેમ એટલે ખરાબ. ત્યારબાદ આપણી સામે શબ્દ છે ઇન્ટોનેશન. ઇન્ટોનેશન એટલે ઊંચા નીચા સ્વર સાથે બોલવું. ઊંચા નીચા સ્વર સાથે બોલવું એટલે કે પ્રોનાઉન્સીએશન કરવું, બરાબર, ઇન્ટોનેશન. કલ્ટ અપ. કલ્ટ અપ એટલે કે ગૂંચણું વાળેલું. કલ્ડ અપ એટલે કે ગૂંચણું વાળેલું. ઓકે, ડિસોસિએટિવ પર્સનાલિટી. ડિસોસિએટિવ પર્સનાલિટી એટલે કે વિચ્છિન્ન વ્યક્તિત્વ, માનસિક અસ્વસ્થતાવાળી વ્યક્તિ. ઓકે, ડિસોસિએટિવ પર્સનાલિટી એટલે એની માટે પણ તમને પાછું એક મૂવીનો એક્ઝામ્પલ દઉં છું કે એના આધારે તમે આ શબ્દ અને આ જે બીમારી છે એના વિશે ખ્યાલ આવી જાય. ઓકે, તો ભૂલ ભૂલૈયા મૂવી આપણે જોયું છે, બરાબર છે, જોયું જશે આમ તો. ઓકે, તો એમાં જે વિદ્યા બાલનનું પાત્ર છે, બરાબર, એ પાત્રમાં એ નોર્મલ કેરેક્ટરમાંથી થોડી વાર માટે બીજા કેરેક્ટરમાં આવી જાય, બરાબર છે, મોંજુલિકામાં આવી જાય. તો એક જ વ્યક્તિમાં બે પ્રકારના વ્યક્તિત્વ જે હોય એને ડિસોસિએટિવ પર્સનાલિટી, એક બીમારી છે એ પ્રકાર
એ શબ્દ આપણી સામે અહીંયા મૂકવામાં આવ્યો છે અને એની પણ કંઈક સ્પષ્ટતા આપણા યુનિટની અંદર છે. ઓકે, તો ચાલો હજી એક સ્લાઇડ છે એની અંદર હાર્ડવર્ડ્સ આપેલા છે એ પણ જોઈ લઈએ સાથે. ઓકે, મોર્ફિંગ. મોર્ફિંગ એટલે એક આકારમાંથી પરિવર્તન થવું, એટલે એક આકારમાંથી પરિવર્તન થવું એટલે અહીંયા એનો મતલબ છે એક કેરેક્ટરમાંથી બીજા કેરેક્ટરમાં જવું. નેઝલ એટલે નાકમાંથી બોલવું, નેઝલ એટલે નાકમાંથી બોલવું. ત્યારબાદ છે એન્ટાયર કે એન્ટિયર એટલે સંપૂર્ણ, બરાબર, એન્ટાયર કે એન્ટિયર એટલે કે સંપૂર્ણ. ત્યારબાદ છે કોન્સ્ટિટ્યુશન, કોન્સ્ટિટ્યુશન એટલે કે પ્રકૃતિ, સ્વભાવ, કોન્સ્ટિટ્યુશન. મોર્ફ એટલે પરિવર્તન, જે મોર્ફિંગ આપ્યું છે એ તે મોર્ફ શબ્દ, બરાબર, મોર્ફ એટલે પરિવર્તન. પરસીવ એટલે ખ્યાલ આવવું કે ભાન થવું, પરસીવ એટલે ખ્યાલ આવવું કે ભાન થવું. ફોર્ટિફાઈડ, ફોર્ટિફાઈડ એટલે મજબૂત બનાવવો, ટેકો આપવો. ફોર્ટિફાઈડ એટલે મજબૂત બનાવવું કે ટેકો આપવો. સ્ટીફ પેગ, સ્ટીફ પેગ એટલે કડક, સ્ટીફ પેગ એટલે કડક. પછી અનબર્ડન્ડ, અનબર્ડન્ડ એટલે બોજારૂપ ન હોવું, અનબર્ડન્ડ એટલે બોજારૂપ ન હોવું. સ્ટન્ટ, સ્ટન્ટ એટલે દિગ્મૂઢ થઈ જવું, બરાબર છે, દિગ્મૂઢ થઈ જવું અથવા આઘાત લાગવો કે બેભાન થઈ જવું, બરાબર. તો આ પ્રકારના વર્ડ્સ આપણી સામે છે આ યુનિટમાં, એ બધાને વેલ પ્રિપેર આપણે કરશું, બરાબર છે. અને જે તમારે ટેક્સ્ટબુકમાં કામ કરવાનું છે એમાં આ વર્ડ્સ જે છે તમારે તમારી ફેરબુકમાં લખવાના છે અને તૈયાર પણ કરવાના છે. ઓકે, તો ચાલો હવે યુનિટ પર પ્રયાણ કરીએ. ઓકે, તો ચાલો તમારી સામે છે યુનિટ નંબર 4, રીડ 1, ધ એડજસ્ટમેન્ટ. પ્રી ટાસ્કમાં એક સરસ મજાની તમારે એક્ટિવિટી કરવાની છે, જો એ કમ્પલસરી નથી પણ ત્યાં આગળ યુનિટના અંતર્ગત આ સ્ટોરીને સાંકળવા માટે પ્રયત્ન કર્યો છે, બરાબર, કે જેમાં તમારે આ પ્રકારના, બરાબર છે, તમારા મધર તરફથી કે ફાધર તરફથી એટલે કે તમારા નાના નાની કે દાદા દાદી જે છે એની વર્તણૂકો પરથી, એની કઈ બાબત એકબીજાને ગમે છે નથી ગમતી એની તમારે યાદી અહીંયા કરવાની છે. ઓકે, તો દાદા દાદી કે નાના નાની એને રિલેટેડ જ આ યુનિટ છે, એટલા માટે આપણી સામે એ પ્રકારનું પ્રી ટાસ્ક આપ્યું છે. હવે જે આપણી જૂની ટેક્સ્ટબુક હતી સ્ટાન્ડર્ડ 12ની, એમાં એક સ્ટોરી આવતી, મને થોડી એક યાદ છે, કે જેમાં એક અંકલ છે બહુ મોટી એજના, અને એ અંકલ જે છે એ એક સ્ટુડન્ટ, બરાબર, એક સ્ટુડન્ટ જે છે એને મળે છે. હવે એ સ્ટુડન્ટ જે છે એ પોતે આ અંકલ સાથે ચા પીવે છે અને અંકલ એને એક ફર, બરાબર છે, એટલે એક પ્રકારનું એક ફૂલ જે છે એને આપે છે. હવે આ ઘટના જે છે એ ઘટના ખૂબ જ સારી, મીન્સ કે બંને જે છે, જે પેલી સ્ટુડન્ટ છે એને એ પોતાના દાદા સમાન લાગે છે અને જે એ ઓલ્ડ એજ અંકલ છે એને આ પોતાની, બરાબર, ગ્રાન્ડ ડોટર લાગે છે. તો આ રીતના એ સ્ટોરી ખૂબ જ આગળ વધે છે. તો એ સ્ટોરી જે છે એ હવે દાદા અને દીકરીની ખૂબ સરસ મજાની ડેવલપ થાય છે આગળ, કે હવે આ દીકરી જે છે એ દાદાના ઘરે જાય છે. તો દાદાને ગાર્ડનિંગનો શોખ હોય છે, તો ગાર્ડનિંગનો શોખ હોય છે તો એમાં એ રૂટિનમાં આ દીકરી ત્યાં જાય, દાદા ગાર્ડનિંગ કરતા, ગાર્ડનિંગનું કામ કરતા હોય છે, અને આ દીકરી જે છે એ ચા કે કોફી બનાવીને લાવે, પછી બંને
બેઠા બેઠા ચા પીવે અને જે બગીચામાં વિવિધ વૃક્ષો છે, વિવિધ છોડવા છે, એના વિશે વાત કરે કે જો આ આનો આ રિલેટિવ થાય છે, આ આનો આ રિલેટિવ થાય છે. મીન્સ કે વૃક્ષો જે છે એમાં તે એક પ્રકારના સંબંધો દેખાડ્યા અને એકબીજાનું કેટલું ધ્યાન રાખે છે એ બાબત સામે સ્પષ્ટ કર્યું. ક્યારેક બટરફ્લાય આવે છે તો એને રિલેટિવ્સ તરીકે ઓળખાવે છે, ગેસ્ટ તરીકે ઓળખાવે છે કે ગેસ્ટ છે, હમણાં આવશે અને ચા પાણી પીને જતા રહેશે. તો સરસ મજાના બંનેના જે રિલેશન છે ડેવલપ થાય છે. એવામાં એકવાર એવી ઘટના બને છે કે એ દીકરીનું એક્સિડન્ટ થાય છે અને એક્સિડન્ટ થતાં એ બેભાન થઈ ગયેલી હોય છે. એની મિત અને જે એની સાથે બીજી સ્ટુડન્ટ હોય છે એને હોસ્પિટલ લઈ જાય છે અને આ દાદા જે છે એની રાહ જોતા હોય છે કે કેમ આ દીકરી નહીં આવી હોય. પછી એને ખબર પડે છે કે એનો એક્સિડન્ટ થયું છે, એટલે દાદા ત્યાં હોસ્પિટલ જાય છે એની સાથે ફૂલનો બુકે લઈને અને એને આપે છે. અને અજબ આ પ્રેમની તાકાત છે, આ સંબંધની તાકાત છે કે એ બુકે જ્યારે એ દાદા એ દીકરીને આપે છે એટલે એ દીકરી તરત સ્વસ્થ થઈ જાય છે અને એને લગભગ એના બીજા દિવસે હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવે છે. ડૉક્ટરોને આશ્ચર્ય થાય છે કે ઓચિંતાની એનર્જી ક્યાંથી આવી હશે. આ તો આ એક સંબંધની હૂંફ હતી અને એને કારણે એ આ રીતના તરત સારી થઈ જાય છે. સમય જતાં આ જે દીકરી છે એના ફાધર જે છે એની કોઈ સિટીમાં ટ્રાન્સફર થતાં એને જે અહીં અભ્યાસ કરે છે ત્યાંથી એને પણ શિફ્ટ થવું પડે છે. અને શિફ્ટ થાય છે પછી એ દીકરી અને દાદા એકબીજા સાથે પત્રોમાં એકબીજાના રોજબરોજના જીવનની વાતો કર્યા કરે છે. દાદાજી જે પોતાના બગીચાના વિવિધ છોડ છે, વૃક્ષ છે એની વાતો કરે અને આ દીકરી જે છે એના જવાબ આપતી હોય છે. એવામાં એક સમય એવો આવે કે એ દાદાના પત્ર આવતા બંધ થાય છે, એટલે આ દીકરી જે છે એ ડિસ્ટર્બ થઈ જાય છે કે કેમ દાદાનો પત્ર નહીં આવતા હોય. એટલે એ પોતે પોતાના ઘરેથી પોતાના ફાધરની પરમિશન લઈ અને એ દાદાના ઘરે જઈને તપાસ કરે છે તો ખ્યાલ આવે છે કે 2 વર્ષથી દાદા જે છે એક્સપાયર થઈ ગયા છે અને એને 2 મહિનાથી દાદા એક્સપાયર થઈ ગયા છે અને એને કારણે એના પત્ર આવતા નથી બરાબર. પરંતુ છેલ્લો પત્ર હતો એમાં એ દાદા એની જે ફ્રેન્ડ હતી એને એક ફરનો છોડ આપીને ગયા છે બરાબર, પોઈન્ટનો એ ફરનો છોડ આપીને ગયા છે અને એણે કીધું છે કે જ્યારે આ દીકરી અહીંયા આવશે બરાબર, એક સમયે અહીંયા આવશે ત્યારે એને આ છોડ આપી દેજો, એ છોડ એની અંદર જ મારો જીવ સમાયેલો છે, આ છોડ એની સાથે જ્યાં સુધી રહેશે ત્યાં સુધી હું એની સાથે જ છું બરાબર. તો આ પ્રકારના એક સરસ મજાના રિલેશન જે છે એ દર્શાવવામાં આવ્યા. એકબીજા એકબીજા સાથે કઈ રીતના એડજસ્ટ થતા હોય છે એ બાબત દર્શાવવામાં આવી હતી એ સ્ટોરીમાં. એવું જ કંઈક આ યુનિટમાં પણ છે. ઓકે, તો ચાલો હવે રીડ પર જઈએ. યુનિટ 4 રીડ 1 ધ એડજસ્ટમેન્ટ બાય ગુલઝાર. ઇટ વોઝ અ મિસ્ટેક નોટ ટુ ટેક નાના અવર ગ્રાન્ડફાધર ટુ ધ ફ્યુનરલ ઓફ અવર ગ્રાન્ડમધર અવર નાની. ઇટ વોઝ અ મિસ્ટેક નોટ ટુ ટેક નાના, એ અમારી ખૂબ જ મોટી ભૂલ હતી. ઇટ વોઝ અ મિસ્ટેક નોટ ટુ ટેક નાના, નાનાને અમે ન લઈ ગયા એ અમારી એક ભૂલ હતી. અવર ગ્રાન્ડફાધર, નાના એટલે અમારા ગ્રાન્ડફાધર એટલે કે મોટા મોટા દાદા બરાબર છે. ગ્રાન્ડફાધર એટલે એવી રીતના અર્થમાં લેવાનું છે, અહીંયા નાના શબ્દ ઇનફ છે કે નાનાને અમે નાનીના ફ્યુનરલમાં ન લઈ ગયા, અંતિમ યાત્રામાં ન રહી ગયા એ અમારી એક ભૂલ હતી. ઇટ વોઝ અ મિસ્ટેક નોટ ટુ ટેક નાના અવર ગ્રાન્ડફાધર ટુ ધ ફ્યુનરલ ઓફ અવર ગ્રાન્ડમધર અવર નાની. અમારી નાનીની અંતિમ યાત્રામાં અમે નાનાને ન લઈ ગયા એક અમારી ભૂલ હતી. ગો ટેક હર અવે, વિસ્પર ઇન ટુ હર ઇયર્સ દેટ આઈ ટુ એમ ઓન ધ વે નોટ ફાર બિહાઇન્ડ. Tell her I will see her in the beyond. ઇન્વાઇટેડ કોમામાં સેન્ટેન્સ છે મિત્રો, એટલે આ શબ્દો જે છે એ નાનાના છે. જ્યારે નાનીની સ્મશાન યાત્રા નીકળે છે ત્યારે નાનાને લઈ જવામાં આવતા નથી, એટલે નાના
પોતાનો ગુસ્સો જે છે એ ઠાલવે છે. શું કહે છે? ગો, જાઓ, ટેક અર અવે, એને લઈ જાઓ મારાથી દૂર. વિસ્પર ઇન ટુ હર ઇયર્સ, અને એના કાનમાં કહેજો એને દેટ આઈ ટુ આઈ એમ ઓન ધ વે, હું પણ એ રસ્તા ઉપર જ છું. નોટ ફાર બિહાઇન્ડ, બહુ પાછળ નથી. ટેલ હર આઈ વિલ સી હર ઇન ધ બિયોન્ડ, એને કહી દેજો કે મૃત્યુ બાદ પણ હું તમને મળવાનો જ છું. બરાબર, દાદા જે છે એ દાદા આવા શબ્દો બોલે છે, એટલે કે નાના આવા શબ્દ બોલે છે. વિથ હેવી હાર્ટ્સ વી હોસ્ટેડ નાનીસ બેર ઓવર અવર શોલ્ડર્સ, ખૂબ જ દુઃખી હૃદયે. બરાબર છે, હેવી હાર્ટ એટલે દુઃખી હૃદયે. વી હોસ્ટેડ નાનીસ બેયર, નાનીની ઠાંટડી જે છે એ અમારા ખંભા પર મૂકી. વિથ હેવી હાર્ટ્સ વી હોસ્ટેડ નાનીસ બેયર ઓવર અવર શોલ્ડર્સ, ખૂબ જ દુઃખી હૃદયે અમે નાનીની ઠાંટડીને અમારા ખભા પર મૂકી. આઈ ટર્ન ટુ લુક જસ્ટ વન્સ એન્ડ ફાઉન્ડ નાના સ્ટેપિંગ અવે ફ્રોમ ધ બાલ્કની ઇન ટુ ધ રૂમ, પુલિંગ ધ ડોર શટ આફ્ટર હિમ. આઈ ટર્ન ટુ લુક જસ્ટ વન્સ, એકવાર હું પાછું વળીને જોયું, એકવાર મેં પાછું વળીને જોયું. એન્ડ ફાઉન્ડ, અને જોયું. નાના સ્ટેપિંગ અવે ફ્રોમ ધ બાલ્કની, નાના જે છે એ બાલ્કનીમાંથી સ્ટેપિંગ અવે અંદર જઈ રહ્યા હતા. ઇન ટુ ધ રૂમ, બાલ્કનીમાંથી એ રૂમ તરફ જઈ રહ્યા હતા. પુલિંગ ધ ડોર શટ આફ્ટર હિમ, અને દરવાજો જે છે એને એણે ખેંચીને બંધ કરી દીધો. તો નાનીની સ્મશાન યાત્રા જાય છે, ત્યારે નાના બાલ્કનીમાં ઊભા છે, ત્યાંથી એ સંવાદો બોલે છે, અને સંવાદો બોલી અને પછી એ બાલ્કનીમાંથી પોતાના રૂમમાં જાય છે અને દરવાજો છે ખેંચીને બંધ કરી દીધો. હી હેડ લીવડ વિથ નાની ફોર અવર હાફ અ સેન્ચુરી, સીન હર રેડિયન્ટ ફેસ એવરી ડે ઓફ ધોઝ યર્સ. હી હેડ લીવડ વિથ નાની ફોર અવર હાફ સેન્ચુરીઝ, હવે નાના જે છે એ નાની સાથે અડધી સેન્ચુરીથી એટલે 50 વર્ષથી એ લોકો સાથે હતા. એમના લગ્ન જીવનના 50 વર્ષ થઈ ચૂક્યા હતા, એ 50 વર્ષથી સાથે હતા. સીન હર રેડિયન્ટ ફેસ એવરી ડે, અને એનો તેજસ્વી ખુશનુમા ચહેરો આ વર્ષો દરમિયાન એ દરરોજ જોતા. ઓકે, રિલેશન છે, રિલેશનની આ પરિભાષા આપી છે કે 50 વર્ષથી એ બંને પાત્રો સાથે હતા, અને 50 વર્ષથી નાના જે છે એ નાનીનો ખુશમિજાજ ચહેરો છે દરરોજ સવારે જોતા. હી મસ્ટ હેવ બીન વોટ અબાઉટ 85, એન્ડ યેટ હી વુડ ફાઇન્ડ સમથિંગ ટુ ગ્રમ્બલ એટ એવરીથિંગ નાની ડીટ. ઓકે, હી મસ્ટ હેવ બીન વોટ અબાઉટ 85, નાના છે એ અંદાજિત 85 વર્ષના હતા, એન્ડ યેટ હી ફાઉન્ડ. ઓકે ફ્રેન્ડ્સ, આ જે પેરેગ્રાફ છે એને આપણે નેક્સ્ટ લેક્ચરમાં જ જોઈશું. બરાબર છે, અત્યારે આ બે પેરેગ્રાફ જે છે આપણે ઉપર જોયા, એને વ્યવસ્થિત જોઈ લેવા, અને એમાં જે હાર્ડ વર્ડ્સનો ઉપયોગ થઈ ગયો છે એ શબ્દો પણ ખાસ તૈયાર કરી નાખવા. ઓકે, ચાલો નેક્સ્ટ લેક્ચરમાં આ જ યુનિટ ઉપર આપણે આગળ વધીશું. ગુડ બાય.